જામનગર જિલ્લામાં ટાઉન હોલ ખાતે બીજેપી સદસ્યતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જામનગર અને દ્વારકાના સાંસદ પૂનમ માંડવની સાથે ભાજપ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન 2019 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તેને અનુસંધાન જામનગરમાં પણ ટાઉન હોલ ખાતે બીજેપી સદસ્યતા કાર્યક્રમ યોજાયો હતો. જામનગર સંગઠન પર્વ સદસ્યતા અભિયાન 2019 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જામનગર ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો અને વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપે આજરોજ ફરી સભ્ય બનાવવા માટે મોબાઈલ નંબર જાહેર કર્યા છે. આજે શ્યામપ્રસાદની જન્મજયંતિ નિમિત્તે ભાજપમાં વધુમાં વધુ લોકો જોડાય તેવા ઉદ્દેશથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ શ્રી પૂનમબેન માડમ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી, પૂર્વ પ્રધાન વસુબેન ત્રિવેદી, મહાનગરપાલિકાના હસમુખ જેઠવા, શહેર પ્રમુખ હસમુખભાઈ હિડોજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા અને ટોલ ફ્રી નંબર પર મિસ કોલ કરી અને પોતાની સદસ્યતા નોંધાવી રહ્યા છે. હાલ ભાજપમાં 11 કરોડ જેટલા સભ્ય છે અને આગામી દિવસોમાં 20 કરોડ સભ્યો બનાવી પાર્ટીને વધુ મજબૂત કરવામાં આવશે. પોજાભાઈ વિટોઈઠાનો રિપોર્ટ, જામનગર.